मित्रों 8 नवम्बर 2016 आ तारीख आपणे क्यारे पण भूली नहीं सकीए, कारण के आज दिवसे 500 ने 1000 नी नोटोने लीगल टेन्डर माथी हटावी नाखवामां आव्युं हतुं। आना पछी आ नोटोना बदलामां आपणने एनाथी पण मोटी करंसी मतलब के 2000 ना नोटो आपणने आपवामां आव्या। पहला शुरुआत में 2000 ना नोटो आव्या, पछी धीमे धीमे 500 ना नवा नोटो पण आवी गया। 500 ना नोटो आव्या पछी धीमे धीमे 200 ना नोटो पण आव्या, अने एना पछी 100 ना 50 ना 20 ना अने 10 ना पण नवा नोटो धीमे धीमे मार्केट में सर्क्युलेशन में आवी गया, जे हमणा भारतनी लीगल करेंसी तरीके मार्केट में छे। हवे आ जे बधा नोटो नवा नोटो जे आपणी सामे आव्या एमांथी 2000 ની नोट ने फरीवार बंद करी देवामां आव्युं छे। नोटबंदीना इतिहास में ज्या आपणे 8 नवम्बર 2016 तारीख नहीं भूली सकीए, त्यां हवे एमां नवो पानो जोड़ाई गयो छे 19 મે 2023 નો। पण मित्रों आ वीडियो नी मेन बात ई छे के हवे 100, 200 અને 500 ની नोटो पण बंद थई जशे, मार्केट में हवे आ नोटो पण ओछी थती जशे। हवे मित्रों भारत में परमानेंट नोटबंदी थई जशे। શું થયું મિત્રો, તમે પણ એકદમ ચોંકી ગયા હશો આ સાંભળીને કે હવે પરમેનન્ટ નોટબંધી થવાની છે। ધીમે ધીમે હવે ભારતમાં જેટલી પણ નોટો ચાલે છે એ બધી નોટો સર્ક્યુલેશનમાંથી ઓછી થતી જશે, પણ આનાથી ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો। વિડીયોને અંત સુધી જોજો, તમે સમજી જશો કે કેવી રીતે હવે પરમેનન્ટ નોટબંધી થવાની છે, કેવી રીતે 100, 200, 500 અથવા એનાથી પણ નાની રકમની નોટો હવે માર્કેટમાંથી ઓછી થઈ જશે। आ प्रश्ननो जवाब तमने आ वीडियो में एकदम डिटेल में मळशे, माटे आ वीडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। मित्रों ई रूपियो, ई रूपियाना विषय में लगभग तो तमे बधाए सांभळ्युं ज हशे। 1 ડિસેમ્બર થી ભારતમાં આનો પાયલેટ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે। ડિજિટલ ક્રાંતિના સમયમાં હવે રૂપિયો પણ ડિજિટલ થઈ ગયો છે। તો મિત્રો ચાલો વધારે સમય બગાડ્યા વગર જાણીએ કે આ ઈ રૂપિયો શું છે, આનો વપરાશ કેવી રીતે થશે, અને સાથે સાથે એ પણ જાણીશું કે આ ઈ રૂપિયો યુપીઆઈ અને પેટીએમથી અલગ કેવી રીતે છે। મિત્રો હવે ખીચામાં રૂપિયા લઈને ચાલવું જૂના જમાનાની વાત થઈ જશે, કારણ કે હવે લોકો માટે ડિજિટલ રૂપિયો જો આવી ગયો છે। મિત્રો આરબીઆઈએ ડિજિટલ રૂપિયાને 2 રીતે લોન્ચ કરવાની યોજના બનાવી હતી। 1 નવેમ્બરના રોજ આનો પહેલો પાયલેટ પ્રોજેક્ટ હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કરવામાં આવ્યું હતું, અને બીજો આમ પબ્લિક માટે 1 ડિસેમ્બરથી લોન્ચ કરી દેવામાં આવ્યું છે। આરબીઆઈએ જાણકારી આપી છે કે રિટેલ ડિજિટલ રૂપિયાના પહેલા પાયલેટ પ્રોજેક્ટમાં સરકારી અને નિજી ક્ષેત્રના 4 બેંક એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, યાસ બેંક અને આઈડીએફસી ફ્રસ્ટ સામેલ છે, અને સીવીડીસી મતલબ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીએ ડિજિટલ ટોકનના રૂપમાં જારી થશે, અને આ એક લીગલ ટ્રેન્ડર હશે મતલબ કે આને કાનૂની મુદ્રા માનવામાં આવશે। ઈ રૂપિયાને એ જ વેલ્યુ સાથે જારી કરવામાં આવશે જેમ કે હાલમાં કરન્સી નોટ અને સિક્કા જારી થાય છે। દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી આવ્યા પછી કેશ રાખવાની જરૂરત ઓછી થઈ જશે, મતલબ કે એમ સમજી લ્યો કે જરૂર જ નહીં પડે, પણ હા જરૂર પડવા ઉપર તમે તમારા કાગજી નોટો સાથે આને બદલાવી પણ શકશો। તો સમજી ગયા ને મિત્રો, આ ડિજિટલ રૂપિયા અને આજના કાગળના નોટોમાં ફરક ખાલી એટલો જ છે કે આ ડિજિટલ ફોર્મમાં રહેશે। આરબીઆઈ દ્વારા આ પ્રોજેક્ટમાં ગ્રાહકો અને વેપારીઓનો ગ્રુપ બનાવવામાં આવ્યો છે। ડિજિટલ કરન્સીનો આ પાયલેટ પ્રોજેક્ટ ખાલી 4 શહેરોમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરમાં ચાલુ કરવામાં આવી રહ્યો છે। આવાવાળા સમયમાં હૈદરાબાદ, ઇન્દોર, અમદાવાદ, ગુવાહાટી, કોચી, લખનૌ, પટના, ગેંગટોક અને સિમલામાં પણ ચાલુ કરવામાં આવશે, અને મિત્રો પછી ધીમે ધીમે દેશના બીજા શહેરોમાં પણ ચાલુ કરવામાં આવશે। ઈ રૂપિયાનો ડિસ્ટ્રીબ્યુશન બેંકોમાંથી જ ગ્રાહકોને કરવામાં આવશે। ડિજિટલ વોલેટની મદદથી આને એક માણસથી બીજા માણસની વચ્ચે લેનદેનમાં વાપરવામાં આવશે। ક્યુઆર કોડથી પણ આમાં પેમેન્ટ કરી શકાશે। વપરાશકર્તા લોકો આને મોબાઈલ ફોન અને ડિજિટલ ડિવાઇસના ડિજિટલ વોલેટમાં પણ રાખી શકશે, અને ખૂબ જ સરળ રીતે મોબાઈલમાંથી બીજા વ્યક્તિને મોકલી શકાશે અને બધી જ વસ્તુઓ લઈ શકાશે। ઉદાહરણ માટે હમણાં જ્યારે તમે કોઈ દુકાન ઉપર રાશન લેવા જાઓ છો તો કેશ આપો છો, પણ હવે તમે ઈ રૂપિયાથી પણ દુકાનમાંથી સામાન લઈ શકશો। આ ડિજિટલ રૂપિયાને આરબીઆઈ જ રેગ્યુલેટ કરશે। ભારતમાં ડિજિટલ કરન્સી મતલબ કે ઈ રૂપિયો 2 પ્રકારનો છે। પહેલો છે હોલસેલ ડિજિટલ કરન્સી અને બીજો છે રિટેલ ડિજિટલ કરન્સી।
शुरुआत में पायलट प्रोजेक्ट हेठ 1 नवेम्बर होलसेल सेगमेंट में आनी शुरुआत करवामां आवी हती। हवे 1 डिसेम्बर आने रिटेल सेगमेंट में पण चालू करी देवामां आव्युं छे। हवे मित्रों, डिजिटल रुपियानुं नाम सांभळीने तमारा मनमां प्रश्न हाली रह्यो हशे कि आ फोन पे, गूगल पे अने पेटीएम थी अलग केवी रीते छे। तो समझो मित्रों, देशभरना घणा बधा लोको हवे लेनदेन माटे फोन पे, यूपीआई वगैरहनो वपराश करे छे। आनो वपराश हालमां नाना छोकराथी लई अने मोटी उमरना माणसो पण करे छे, कारण के आनो प्रोसेस खूब ज सरळ छे। जो आपणे वात करीए के आ डिजिटल रुपियो यूपीआई थी केवी रीते अलग छे, तो मित्रों जणावी दऊं के यूपीआई ने डिजिटल करंसी न कही शकाय, कारण के यूपीआई द्वारा ट्रांसफर थयेला पैसा फिजिकल करंसी थी चाले छे। यूपीआई पेमेंट डायरेक्ट बैंक एकाउंट टू बैंक एकाउंट होय छे। हवे डिजिटल रुपिया माटे आरबीआई ए कीधुं छे के पायलट प्रोजेक्ट में शामिल बैंकोना डिजिटल वॉलेटना माध्यम थी आनो वपराश करी शकाशे। यूपीआई ने अलग अलग बैंको हेन्डल करे छे, जे आरबीआई नी निगरानी में काम करे छे, पण डिजिटल रुपिया ने सीधो आरबीआई माथी ज ऑपरेट अने मॉनिटर करवामां आवशे। बाकीना बैंको आना डिस्ट्रीब्यूशन में शामिल हशे। मित्रों, ज्यां सुधी वात आ ई रुपियाना फायदानी छे, तो जाणकारोनुं मानवुं छे के ई रुपियाना घणा फायदा छे, कारण के आनाथी डिजिटल इकोनॉमी ने मदद मळशे। खींचामां पैसा राखवानी जरूर नहीं पड़े, डिजिटल रुपया ने बैंक माथी कैश मनी में सरल रीते कन्वर्ट करी शकाशे। अने हाँ मित्रों, ई रुपियो वगर इंटरनेटे काम करशे। सौथी मोटी बात तो ई छे के हमणा जे करंसी छे एनी बराबर ज हशे डिजिटल रुपयानी वेल्यू। भविष्य में डिजिटल रुपया ने यूपीआई साथे पण जोड़वानी तैयारी चाली रही छे। आनाथी तमे आने पोताना मोबाइल वॉलेट में पण राखी शकशो। आनी साथे आने बैंक मनी अथवा कैश में बदलावी पण शकाशे। आने ऑनलाइन चेक करवानी रीत एकाउंट बैलेंस अथवा मोबाइल वॉलेटना बैलेंस ने चेक करवानी जेम ज छे। सवाल ई पण छे के शुं हमणा सुधी कोई देशे डिजिटल करंसी ने लॉन्च करी छे, तो आनो जवाब छे हा। 6 वर्षनी रिसर्च पछी पीपल्स बैंक ऑफ चाइनाए एप्रिल 2020 में 2 पायलट प्रोजेक्ट चालू कर्या हता। लॉटरी सिस्टम थी ई युआन वेचवामां आव्या। जून 2021 सुधी 2.4 करोड़ लोको अने कंपनीओए ECNY मतलब के डिजिटल युआनना वॉलेट बनावी लीधा हता। वर्ष 2025 सुधी डिजिटल युआननी चीनी इकोनॉमी में हिस्सेदारी लगभग 9% सुधी थई शके छे। अने आवुं थयुं तो चीन आखी दुनिया में सेंट्रल बैंकना डिजिटल करंसी लॉन्च करवा वालो पहलो देश बनी जशे। तमने जणावी दईए के जान्युआरी 2021 में बैंक ऑफ इंटरनेशनल सेटलमेंटे जणाव्युं हतुं के दुनियाना 86% थी वधारे सेंट्रल बैंक डिजिटल करंसी उपर काम करी रह्या छे। मित्रों, गभरावानी जरूर नथी के तमारा खिस्सामांथी नोट लेवामां आवी रह्या छे, पण खाली पेमेंट करवानी रीतने बदलवामां आवी रही छे, माटे आनाथी गभरावा जेवी कोई वात नथी। तो आवी रीते मित्रों, हवे आपणा भारत देश में डिजिटल रूपियो आवी जशे अने धीमे धीमे नोटो आपणने जोवा नहीं मळे। तो मित्रों, आ डिजिटल करंसी उपर तमारो शुं कहेवुं छे अमने नीचे कमेंट सेक्शन में लखीने जरूर जणावजो। तो आजना वीडियो में आटलुं ज, हवे आपणे मळीशुं फरीवार एक नवा वीडियो साथे। धन्यवाद।